ધ્રાંગધ્રા પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં ટીસીઓમાંથી કિંમતી ધાતુઓના સામાનની ચોરીઓ, અગાઉ પણ સોસાયટી વિસ્તારમાં મકાનોમાં ચોરીઓ, મંદિરોમાં થયેલ ચોરીઓ સામે પોલીસની કાર્યવાહી માત્ર ફરિયાદ અને કાગળ ઉપર હોય તેવું ચોક્કસથી કહી શકાય, કેમ કે હજુ સુધી એક પણ ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો નથી તેવા સવાલો પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે તહેવારો નજીક આવતા જ ફરી તસ્કરોએ ધ્રાંગધ્રાના સુપ્રસિદ્ધ શીતળા માતાજીના મંદિરને નિશાન બનાવી ચોરી કરી નાસી જતા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ અને લોકોમાં રોષ ભભૂક્યો હતો. ત્રણ ત્રણ વાર ચોરીઓ થતા કેમ કોઈ કાર્યવાહી નથી થતી, કેમ ભેદ ઉકેલવામાં પોલીસ રસ નથી લેતી તેવા સવાલો ચર્ચાઈ રહ્યા છે. આજરોજ ફરી તસ્કરો ચોરી કરતા શીતળા માતાજીના મંદિરમાં પ્રવેશ કરી ચોરી કરીને નાસી છૂટતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ લાલઘુમ બન્યું હતું. તાત્કાલિક ચોરોને પકડ પાડવા અને કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માંગ કરી હતી. પ્રખ્યાત શીતળા માતાનું જે મંદિર છે, હિન્દુનું આસ્થાનું કેન્દ્ર છે, એમાં ચોથી વખત સતત ચોરી થઈ છે અને ઘણા સમયથી આપણે જોઈએ છીએ, 4-6 મહિનાથી, કે આપણા હિન્દુઓના દેવી દેવતાઓના મંદિરો ટાર્ગેટ થાય છે, મહંતના પૂજારીના ખૂનો થાય છે, લૂંટ થાય છે. એટલે કાયદો અને વ્યવસ્થા જ્યારે ધ્રાંગધ્રાની કથળી ગઈ હોય ત્યારે આપણા દેવી દેવતાઓના મંદિરો નિશાનને ન આવવા જોઈએ, અને આવે તો એના માટે તંત્રએ કડકમાં કડક પગલાં લેવા જોઈએ એવી અમારી લાગણી અને માગણી છે. એ માટે અમે DSP સાહેબને અને ડેપ્યુટી કલેક્ટર સાહેબ, PI સાહેબ બધાને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ચોરને અને પકડો, ગુંડાગીરી જે મંદિર ઉપર કરે છે એને, નહીં તો પછી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળે આક્રમક તેવર દેખાડવા પડશે. જય શ્રી રામ. JDC ન્યૂઝ સાથે દિનેશ ગામ્બા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા.